પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ આઈટીઆઈ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ દિવસની ઉજવણી અને ગ્રામ્ય વિકાસ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓની મંજૂરી પત્ર, પ્રશસ્તિપત્ર, જોબ કાર્ડ, ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સમી ખાતે પીએમઓવાય આવાસ અને સામૂહિક શૌચાલયનું ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી ડી કે વારેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે સરકાર દ્વારા આપવામાં આવતા લાભો અંગે લાભાર્થીઓને માહિતગાર કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે કર્મચારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને જેઓના આંગણે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ એવા ગામના સમી ગામના સરપંચ અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, સમગ્ર ભારત દેશની અંદર નરેન્દ્રભાઈનું એક સપનું લઈને નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે અને આદરણીય નરેન્દ્રભાઈ એક નિર્ધાર કર્યો છે કે 2022 નું વર્ષ આવે ત્યાં સુધીમાં એક પણ નાગરિકને કાચું મકાનના છાપરામાં રહેવું ન પડે, મજૂરી કરીને જીવતો પણ માણસ હોય પાકા મકાન ને રહી શકે, એ સમાન ભેર એના મકાનમાં રહી શકે, એના પરિવાર સાથે રહી શકે એના માટેના પ્રયાસો કરી રહ્યા. અને પહેલા પણ આવી અનેક પ્રકારની યોજનાઓ હતી અને એ યોજનાઓની અંદર ક્યાંક 45,000 રૂપિયા આપણને મકાન બનાવવા માટે મળતા, સરદાર આવાસ યોજનાની અંદર ક્યાંક 55,000 રૂપિયા આપણને મળતા હતા. અને એ જ આપણા વડાપ્રધાને નક્કી કર્યું કે 45,000 ને 55,000 માં કોઈ સામાન્ય માણસનું મકાન રહેવા માટે માથું ઘાલેવું મકાન ન બની શકે. અને એટલા માટે અમારી સરકારમાં નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ભારત દેશની આખા દેશની અંદર એક જ નામથી મકાનો બને, તમામ પ્રકારની યોજનાઓને ભેગી કરી અને પ્રધાનમંત્રી આવાસ રકમ એ મકાન બનાવવા માટે એક લાભાર્થીને આપવાનું નક્કી કરવામાં આવે. લાભાર્થી ઝડપી મકાન બનાવે તો એને વધારાના 20,000 રૂપિયા આપવાના આપણે જોયું છે, માત્ર વાતો નહીં. જે લોકો સમય મર્યાદાની અંદર મકાન બનાવ્યું છે, આમ તો આપણે બધું મળીને 1.5 લાખ રૂપિયા આપીએ, આજે તમામ જે સમય મર્યાદામાં મકાનો બનાવ્યા એમને આપ સૌની હાજરીમાં રાજ્ય સરકારે ઝડપી મકાન બનાવવા માટે 20,000 રૂપિયા વધારાના આપીને 1,70,000 ની મદદ કરવાનું અમે આ સરકારમાં નક્કી કરીને આગળ વધી રહ્યા.